રાજ્યમાં સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેને લઈને હિંમતનગરમાં આજે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા અને PCNPNDT સેલ એડવાઇઝરી કમિટીના માધ્યમથી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સરપંચોના વર્કશોપનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિમાં PCNPNDT એડવાઇઝરી કમિટી હાલ કાર્યરત છે. જિલ્લામાં બેટી બચાવો જેવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ અને નોમિનેટ કરેલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ દ્વારા અને PCNPNDT એડવાઇઝરી કમિટીના માધ્યમથી બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સરપંચશ્રીઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજના આ વર્કશોપનો ઉદ્દેશ એટલો જ હતો, સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિમાં PCNPNDT એડવાઇઝરી કમિટી એક કાર્યરત છે. ખાસ કરીને બેટીઓની જે હત્યા થતી હોય છે, કન્યાઓની જે હત્યા થતી હોય છે, એને અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજે જનજાગૃતિના ભાગરૂપે આજે સરપંચશ્રીઓનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર આખા જિલ્લાના નોમિનેટ કરેલા સરપંચશ્રીઓ કે જે ગામની અંદર સેક્સ રેશિયો ઇક્વલ છે અથવા તો વધારે છે, અને એવા પાંચેક ગામો અમે આઈડેન્ટિફાઈ કર્યા હતા, અને બીજા એવા પણ ગામો હતા કે જ્યાં સેક્સ રેશિયો ઓછો છે. તો ખાસ કરીને એક સામાજિક જાગૃતિના ભાગરૂપે PCNPNDT એડવાઇઝરી જે કમિટી કાર્યરત છે સાબરકાંઠા જિલ્લાની અંદર, એની અંદર બેટી બચાવો અંતર્ગત જાગૃતિ આવે, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર જે કંઈ ડિલિવરીઓ થતી હોય છે અને એની અંદર જે સગર્ભા જે માતાઓ બનતા હોય છે, એ સગર્ભા માતાઓ પોતે બેટીને સ્વીકારતા થાય એ પ્રકારે જનજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.